જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 25 અને 26 ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલાં વાત કરીશું ફ્રેન્ડ્સ કે 25 ફેબ્રુઆરી 2019 એક ઐતિહાસિક દિવસ હતો અને ગર્વનો દિવસ હતો મારા માટે. તો પર્સનલી હું તો ગર્વાંગિત મહેસૂસ કરું છું 25 ફેબ્રુઆરીના દિવસને. તમે ઇન્ડિયા ગેટ વિશે નામ સાંભળેલું હશે. દિલ્હીમાં આપણા દેશના જવાનો જ્યારે બ્રિટિશ આર્મી તરફથી લડતા હતા અને શહીદ થયા હતા, તો એમની સન્માનમાં અંગ્રેજોએ જે છે એ ઇન્ડિયા ગેટ બનાવ્યો હતો નવી દિલ્હી ખાતે ફ્રેન્ડ્સ. પરંતુ આપણા દેશના આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશના સૈનિકો માટે કોઈ સ્મારક નહોતું બનાવવામાં આવ્યું ફ્રેન્ડ્સ. અને ફાઇનલી આટલા વર્ષો પછી ફાઇનલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 25 ફેબ્રુઆરી 2019 રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ. હવે આ જ સંદર્ભમાં આપણે એક પ્રશ્ન બનાવ્યો છે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની રચના જે છે કેટલા સંકેન્દ્રી કોન્સન્ટ્રિક ચક્રો, કોન્સન્ટ્રિક સર્કલ, સંકેન્દ્રી ચક્રોનો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ. ખાસ યાદ રાખજો. તો આ યુદ્ધ સ્મારકની અંદર ફ્રેન્ડ્સ ચાર ટોટલ કેટલા છે ફ્રેન્ડ, ચાર સંકેન્દ્રી ચક્રોનો સમાવેશ થાય છે. યાદ રાખજો, ચાર, 4 કોન્સન્ટ્રિક સર્કલ. આના વિશે ડિટેલની ચર્ચા કરું ફ્રેન્ડ્સ. તો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જે છે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ નજીક તૈયાર કરાયેલું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક છે, જે આઝાદી પછીની રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા આપણા સૈનિકોને યોગ્ય શ્રદ્ધાંજલિ ગણાશે ફ્રેન્ડ્સ. આ સાથે સાથે આ જ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં એ સૈનિકોનું સ્મરણ કરવામાં આવશે કે જેમણે આંતરરાષ્ટ્રીય જે પીસ કીપિંગ મિશન, શાંતિવાહિની મિશનોની અંદર તેમજ અશાંતિ સર્જતા પરિબળોનો સામનો કરવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે ફ્રેન્ડ્સ. આપણે હવે આગળ જેમ આપણે પ્રશ્ન બનાવ્યો, ચાર સંકેન્દ્રી ચક્રો એમને સ્પેશિયલી નામ આપવામાં આવ્યા છે. યાદ રાખજો, અમર ચક્ર, વીર ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષા ચક્ર. આ સ્પેશિયલ એના નામ આપવામાં આવ્યા. શું નામ આપવામાં આવ્યા છે? અમર ચક્ર, વીર ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષા ચક્ર, એમ ચાર નામ આપવામાં આવ્યા છે. હવે યાદ રાખજો ફ્રેન્ડ્સ, અહીંયા ડિટેલ જે આપણે મગજમાં ધ્યાન રાખવાની છે, અમર ચક્ર જેને અમરતાનું ચક્ર, વીર ચક્ર જેને બહાદુરીનું ચક્ર છે ફ્રેન્ડ્સ, ત્યાગ ચક્ર ત્યાગનું ચક્ર અને રક્ષા ચક્ર એટલે કે સુરક્ષાનું ચક્ર ફ્રેન્ડ્સ. આ ચારે ચાર ચક્રોના નામ અને એમનું મહત્વ, એમનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે ખાસ આની સાથે યાદ રાખવાનું છે. આ સિવાય રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સંકુલમાં મધ્યસ્થ સ્મારક સ્તંભ, અખંડ જ્યોત તથા ભારતીય સૈન્ય, વાયુદળ અને નૌકાદળે લડેલા પ્રસિદ્ધ યુદ્ધોના તાંબ્રના બનેલા ભીંતચિત્રો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત યુદ્ધ સ્થળ પર પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર 21 વિજેતાઓની અર્ધ પ્રતિમાઓ મૂકવામાં આવી છે અને તેમાં 3 જીવિત પુરસ્કાર વિજેતા સુબેદાર મેજર બનાસી, સેવાનિવૃત્ત સુબેદાર મેજર યોગેન્દ્રસિંહ યાદવ અને સુબેદાર સંજય યાદવનો સમાવેશ. યાદ રાખજો, 21 પરમ ચક્ર વિજેતાઓની વાત કરીએ, એમાં 3 જીવિત પુરસ્કાર વિજેતાના પણ જે છે અર્ધ પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. તો આ જ ડિટેલ હતી આપણી ફ્રેન્ડ્સ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક તરફથી હતી. અને આમાંથી એક પ્રશ્ન કમ્પલસરી આપણી પરીક્ષામાં પૂછાશે, એટલે ખાસ ધ્યાનપૂર્વક ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી વિડીયોને રિપીટ કરીને ફરીથી સાંભળી લેજો, જેથી કહીને કોઈ પ્રશ્ન તમારો કપાય નહીં. આ સિવાય વાત કરીએ ફ્રેન્ડ્સ, બીજો પ્રશ્ન છે, જે રવિવારના દિવસે 24 ફેબ્રુઆરી 2019 રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો, એટલે કે પીએમ કિસાન યોજનાનો પ્રારંભ કરાવ્યો. પ્રશ્ન ઊભો થાય છે કે આનો પ્રારંભ જે છે કઈ જગ્યાએથી કરાવ્યો એમણે? તેમણે ગોરખપુર, ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પીએમ કિસાન યોજનાનો પ્રારંભ કરાવ્યો. આમ તો આપણે પીએમ કિસાન યોજના વિશે આપણે ચર્ચા કરેલી છે, છતાં ફરીથી ચર્ચા કરું છું. પહેલાં તો એનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. અને બીજી મહત્વની ખાસ ધ્યાન રાખજો, આના માટે કેન્દ્ર સરકાર દ્વારા
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળ, આ તમને કઈ જગ્યાએ જોવા નહીં મળ્યું હોય ખાસ ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળ પીએમ ખેડૂત ભંડોળ બનાવવામાં આવ્યું છે, જેમાંથી આ સહાય ચૂકવવામાં આવે છે. સહાય કેટલી આપવામાં આવે છે? દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે. કયા ખેડૂતોને? 2 હેક્ટર સુધીની ભૂમિવાળા નાના ક્ષેત્રફળ ધરાવતા ખેડૂતોને આનો લાભ થશે. 3 ભાગમાં હિસ્સા કરવામાં આવ્યા છે, એટલે 2000 ના 3 હપ્તા છે, જેનો પહેલો હપ્તો 24 ફેબ્રુઆરી 2019 રોજ દરેક ખેડૂતોના જે પણ આ યોજના અંતર્ગત આવે છે દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે. બીજી મહત્વની યાદ રાખજો, આ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની સ્કીમ છે, રાજ્ય સરકાર નથી. તો યાદ રાખજો, આ કાર્યક્રમની નાણાકીય પુરવણી ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. 12 કરોડ જેટલા ખેડૂત પરિવારોને આનો લાભ થશે. એની પહેલી કિસ્ત, આ કાર્યક્રમ 1 ડિસેમ્બર 2018 લાગુ થશે, એટલે કે અને 31 માર્ચ જે છે 2019 સુધીના સમયગાળા માટે પહેલા હપ્તાની જે ચૂકવણી જે છે કરી દેવામાં આવી છે. અને આ કાર્યક્રમ પર ટોટલ, આ યોજના પર 75,000 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ આવશે. કેટલો આવશે? 75,000 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે. આ સાથે ફ્રેન્ડ્સ, હું તમને એક ડિટેલ કહીશ, એ તમારે યાદ રાખવાની છે, કારણ કે પરીક્ષામાં જીપીએસસીની અંદર પ્રશ્નો પૂછાઈ જાય છે કે ભવાંતર ભુગતાન યોજના કયા રાજ્યની છે. તો યાદ રાખજો, મધ્યપ્રદેશ રાજ્યની. રાયતુ બંધુ યોજના, એ પણ યાદ રાખજો, એ તેલંગાણા રાજ્યની છે. 4,000 ના 2 હપ્તા છે, એટલે કે ત્યાંના ખેડૂતોને તો ઘણો લાભ થઈ જશે ફ્રેન્ડ્સ. આ સિવાય કૃષક કાલિયા યોજના જે છે કયા રાજ્યની છે? તો ઓડિશા રાજ્યએ લોન્ચ કરેલી છે, જેની અંદર 5,000 અને 5,000 એટલે કે ટોટલ 10,000 નો ફાયદો થશે ખેડૂતોને. અને આ કાલિયા યોજનાનું પૂર્ણ નામ પણ આપણે યાદ રાખી લેવાનું છે, કૃષક આસિસ્ટન્ટ ફોર લાઇવલીહુડ એન્ડ ઇન્કમ ઓગ્મેન્ટેશન. આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ, તો એરપોર્ટનું ખાનગીકરણ એ ગઈકાલે ન્યૂઝમાં છવાઈ ગયું છે, દરેકે દરેક ન્યૂઝની અંદર છવાયેલું છે. દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો, અને એમાં અદાણી સાહેબ જે છે એ પ્રાઇવેટ ખાનગીકરણમાં આગળ આવ્યા છે. અને એમણે ટોટલ 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મેળવ્યો, 6 માંથી 5નો કોન્ટ્રાક્ટ કોણે મળ્યો છે? સૌથી મોટા બિઝનેસ ગ્રુપ અદાણીને 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેની અંદર અમદાવાદ એરપોર્ટની બાગડોર પણ એમના હસ્તક આવશે. આ જે ખાનગીકરણ નિર્ણય છે એની અંદર 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ દ્વારા આને મેનેજ કરવામાં આવશે. હવે એક પ્રશ્ન પૂછાય કે જે 6 એરપોર્ટ કયા છે, યાદ રાખી લેજો, એમાંથી ગુવાહાટી, મેંગલોર, લખનઉ, ત્રિવેન્દ્રમ, અમદાવાદ, ત્રિવેન્દ્રમ, અમદાવાદ અને જયપુર, આ 6 એરપોર્ટ છે જેનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી 5 એરપોર્ટ અદાણી ગ્રુપને પ્રાપ્ત થયા છે. એ કયા કયા છે? તો મેંગલોર, ગુવાહાટીને છોડ દો, બાકી બધા 5-5 આવી જશે ફ્રેન્ડ્સ. અને આ ગુવાહાટી એરપોર્ટ માટે પણ જોઈએ, 26 ફેબ્રુઆરી આજના દિવસે એની હરાજી થાય તો કોના હસ્તક જાય છે? 2 સ્ક્રીન તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, અથવા કોમ્પ્યુટરમાં જોઈ રહ્યા તો કોમ્પ્યુટરમાં તમને 2 ફોટો દેખાઈ રહ્યા છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. ભારતનું ગૌરવ વધાર્યું છે આ બંને જ ખેલાડીઓએ, બંને શૂટિંગના ખેલાડી છે, ખાસ ધ્યાન રાખી લેજો, એક રાઇફલ અને એક પિસ્તોલ ઇવેન્ટમાં. તો યાદ રાખજો, ISSF શૂટિંગ વર્લ્ડ કપ અત્યારે હાલ ક્યાં ચાલી રહ્યો છે? દિલ્હી ખાતે, નવી દિલ્હી ખાતે ચાલી રહ્યો છે, અને બહુ ચર્ચામાં પણ છે, કારણ કે આપણે વિઝા આપ્યા નથી પાકિસ્તાની શૂટરને. હવે અહીંયા જે છે બંને ખેલાડીઓની આપણે વાત કરી રહ્યા છે, અપૂર્વી ચંડેલા અને ચૌધરી સૌરભ, આ બંને ખેલાડીની ચર્ચા આપણે એટલા માટે કરી રહ્યા છે કે બંને રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, અને ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન તો સૌરભજીએ પણ નિશ્ચિત કરી લીધું છે. હવે અપૂર્વી ચંડેલાજી કયા રાજ્યમાં જન્મેલા છે? તો જયપુરમાં જન્મેલા છે. અને આપણા સૌરભ ચૌધરીજી કયા રાજ્યની અંદર? તો મેરઠ, ઉત્તર પ્રદેશ, જયપુર રાજસ્થાનની અંદર, યાદ રાખજો, જયપુર રાજસ્થાન રાજ્યની અંદર જન્મેલા છે. ISSF શૂટિંગ વર્લ્ડ કપ વિશે વાત કરીએ, અપૂર્વી ચંદેલા જેમણે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે, મહિલાઓની કઈ ઇવેન્ટમાં? તો યાદ રાખી લેજો, 10 મીટર એર રાઇફલ ઇવેન્ટની અંદર. ટોટલ પોઈન્ટ જે તેમણે બનાવ્યા 252.9 પોઈન્ટ, એક વર્લ્ડ રેકોર્ડ છે. અને અંજલી ભાગવત પછી મહિલાઓની જે 10 મીટર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતનારા અપૂર્વી ચંડેલાજી બીજા મહિલા શૂટર બન્યા છે.
આ સિવાય વાત કરીશું પુરુષ વિભાગની અંદર સૌરભ ચૌધરીજીની, જેમણે આ શૂટિંગ વર્લ્ડ કપની અંદર 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે 254 પોઈન્ટ સાથે, એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. સૌરભજીની ઘણી બધી સિદ્ધિઓ છે, યાદ રાખજો. સિનિયર અને જુનિયર બંને 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીતનારા પહેલા ખેલાડી છે. આ સિવાય એમની સિદ્ધિઓની વાત કરીએ તો એશિયન ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ, વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ, યુથ ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ વિજેતા, જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ વિજેતા, આ બધા જ ખિતાબો સિદ્ધિઓના પ્રાપ્ત કરી છે સૌરભજીએ. ઓસ્કાર એવોર્ડ અત્યારે હાલ ચર્ચામાં છે, એમાં આપણે એક સૌથી મહત્વનું ધ્યાન રાખવાનું છે કે ભારતીય પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ પીરિયડ જે ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એ શોર્ટ સબ્જેક્ટ માટે રાયકા જેહા તાપજીને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ભારતીય ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાએ પણ ફિલ્મ પીરિયડ માટે પીરિયડ એન્ડ ઓફ સેસ્ટેન માટે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો છે. આ કયા નંબરના ઓસ્કાર એવોર્ડ છે? તો 91મા નંબરનો ઓસ્કાર એવોર્ડ છે, યાદ રાખજો 91મો ઓસ્કાર એવોર્ડ. 2019ની વાત કરીએ તો બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો ઓસ્કાર એવોર્ડ ઓલિવિયા કોલમેન, યાદ રાખજો ઓલિવિયા કોલમેનને મળ્યો છે. રામી મલિકને બોહેમિયન રાપ્સોડી ફિલ્મની અંદર ફિલ્મ માટે બેસ્ટ એક્ટર તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ સિવાય હોલિવૂડની ફિલ્મ રોમા એને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ગ્રીન બુકને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આમ તો બીજી પણ લિસ્ટ બહુ લાંબી છે, પણ જે ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એના વિશે આપણે ચર્ચા કરી છે. આગળ વાત કરીશું દેશનું પ્રથમ રાજ્ય કે જ્યાં બીજો કોસ્ટગાર્ડ જિલ્લો મળ્યો છે. દેશનું પ્રથમ રાજ્ય કે જેને બીજો કોસ્ટગાર્ડ જિલ્લો પ્રાપ્ત થયો છે ફ્રેન્ડ્સ, તો એનું નામ છે ફ્રેન્ડ્સ તમિલનાડુ. કયું દેશ રાજ્ય છે? આપણા દેશનું પ્રથમ રાજ્ય જેને બીજો કોસ્ટગાર્ડ જિલ્લો મળ્યો છે તો એ છે તમિલનાડુ. હવે યાદ રાખજો, અને આ જે બીજો કોસ્ટગાર્ડ જિલ્લો છે એનું મુખ્ય મથક થૂથુકુડી, અને પહેલો જિલ્લો જે હતો એનો મુખ્ય મથક ચેન્નઈ છે ફ્રેન્ડ્સ. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન, જેને ઇસ્લામિક સહકાર સંગઠનની વાત કરીએ, એમાં ભાગ લેવા ભારત તરફથી કોણ ગયું આબુધાબી? તો એ ગયા છે સુષ્મા સ્વરાજજી. કોણ? સુષ્મા સ્વરાજજી, જેઓ વિદેશ મંત્રાલય સંભાળે છે, એ ખાસ યાદ રાખવાનું છે આપણે. બીજી મહત્વની વસ્તુ, ઓઆઈસી શું છે? ઓઆઈસીની અંદર પ્રથમ વખત કોઈ બિન મુસ્લિમ દેશને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવવામાં આવ્યા છે, એ જ બહુ મોટી વાત છે ફ્રેન્ડ્સ. અહીંયા મનપ્રીત સિંહ એશિયન હોકી ફેડરેશન દ્વારા 2018નો પ્લેયર ઓફ ધ ઇયર પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે ફ્રેન્ડ્સ. આગળ વાત કરીશું ફ્રેન્ડ્સ જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જે કાઉન્સિલની જે 33મી બેઠક યોજાઈ રવિવારના રોજ, એમાં જે હાલમાં જે નિર્માણ હેઠળના જે મકાનો જે છે એના ઉપર લાગતો જીએસટી 12% લાગતો હતો ફ્રેન્ડ્સ, હવે એમાં સુધારો થયો છે. અને સુધારો થઈને 7%ના ઘટાડા સાથે 5% કરવામાં, કેટલો કરવામાં આવ્યો છે? 5% કરવામાં આવ્યો છે. તો યાદ રાખજો, હાલમાં નિર્માણ હેઠળના મકાનો ઉપર જીએસટીની માત્રા 12%થી ઘટાડીને 5% કરવામાં આવી છે. અને જે સસ્તા ઘરો, જેને આપણે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ કહીએ છીએ, એની અંદર જે જીએસટી 8% હતો એ તો માત્ર ઘટાડીને માત્ર 1%, કેટલો કરવામાં આવ્યો છે? 8%થી 1% કરવા, બંનેની અંદર 7-7% ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, ક્લિયર? તો પહેલાની અંદર 12 થી 5 અને બીજાની અંદર 8 થી 1. લોકસભાની ચૂંટણી 2019 માટે ભારતનું જે ચૂંટણી પંચ છે એ નીચેનામાંથી કઈ એપ્લિકેશન વિકસાવી છે ફ્રેન્ડ્સ? તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા સી વિજિલ નામની એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, અને સાથે સાથે અત્યારે હાલ જેટલા પણ પર્સન વિથ ડિસેબિલિટી જે છે, દિવ્યાંગ લોકો માટે પણ PWD નામની એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે, જેમને પિકઅપની સુવિધા પ્રાપ્ત થશે ફ્રેન્ડ્સ.
અને અત્યારે હાલ આપણે વાત કરીએ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, સુનિલ અરોરાજી. કોણ છે? સુનિલ અરોરાજી. અને અન્ય બે કમિશનરની વાત કરીએ તો અશોક લવાસા અને બીજાનું નામ છે સુશીલ ચંદ્રા, જેમની હાલમાં જ નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, રવિશંકર પ્રસાદજીએ વિવિધ 2019ના કયા સંસ્કરણનું ઉદઘાટન કર્યું? ફ્રેન્ડ્સ, તો રવિશંકર પ્રસાદજીએ વિવિધના 3જા સંસ્કરણનું ઉદઘાટન કર્યું, જેનું આયોજન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. અને વિવિધનું પૂર્ણ નામ થાય છે વિઝન ઇનસાઇટ એન્ડ વોઇસીસ એઝ ઇન્ડિયા ગોઝ ડિજિટલ. વિઝન ઇનસાઇટ એન્ડ વોઇસીસ એઝ ઇન્ડિયા ગોઝ ડિજિટલ, આ એનું ફ્રેન્ડ્સ સ્પેશિયલી પૂર્ણ નામ છે, જે તમારે યાદ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના મોસ્ટ આઈએમપી, એટલે 2 દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય અને અંત સુધી તમે વિડીયો જોયો હોય તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ.